કમોસમી વરસાદે ખેડૂતોની દશા બગાડી નાખી છે કમોસમી વરસાદ અને કરા પડવાના કારણે ખેડૂતોના પાકને નુકસાન થયું છે ઊભો પાક તબાહ થઈ ગયો છે ત્યારે ગુજરાતમાં એકસો છપ્પન ધારાસભ્યો હોય ત્યારે હવે કમોસમી વરસાદને લઈને ખેડૂતોને પડેલી મુશ્કેલીના મામલે મુખ્યમંત્રીને પત્ર લખીને રજૂઆત કરી રહ્યા છે ત્યારે વાત કરીએ અનેક જિલ્લાઓમાં ગુજરાતમાં છેલ્લા અઠવાડિયાથી કમોસમી માવઠા કરા સાથે વરસાદ પડતો હોય જેને લઈને રવિ પાક અને શિયાળુ પાકમાં ભારે નુકસાની જોવા મળી રહી છે ત્યારે ઊભા પાકમાં કરા પડવા અને વરસાદી ઝાપટા પડવાને લઈને પાક નિષ્ફળ રહ્યો છે ત્યારે આ અંગે ધારાસભ્યો દ્વારા મુખ્યમંત્રીને પત્ર લખી અને રજૂઆત કરવામાં આવી રહી છે ત્યારે ચોટીલાના ધારાસભ્ય પણ શામજીભાઈ ચૌહાણે પણ કમોસમી વરસાદનો સર્વે કરવા મુખ્યમંત્રીને લખ્યો પત્ર ચોટીલા મૂળી થાનગઢ તાલુકાના ગામોમાં કમોસમી વરસાદી માવઠું ખાબકતા ખેડૂતોના ઊભા પાકમાં મોટું નુકસાન થયું છે ત્યારે ચોટીલાના ધારાસભ્ય દ્વારા મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી કે તાત્કાલિક સર્વે કરાવી ખેડૂતોને વળતર ચૂકવવામાં આવે ખેડૂત આગેવાન રામકુભાઈ કરપડાએ જણાવ્યું હતું કે ચોટીલાના થાનગઢ મૂળી તાલુકાના ગામોમાં ગત સાતમી તારીખથી કમોસમી વરસાદી માવઠું ખાબકતા ખેડૂતોને ભારે નુકસાન થયું હતું ગુજરાત સરકાર દ્વારા સર્વે કરવાના આદેશ આપવામાં આવ્યા હતા તેમ છતાં આ જ દિવસ સુધી કોઈ આદેશ થયો નથી કે તપાસ કરી નથી કે કાર્યવાહી પણ થઈ નથી ત્યારે ગત આવેલી અઢાર અને ઓગણીસના રોજ પણ ફરીથી કમોસમી વરસાદી માવઠું ખાબકતા ખેડૂતો પાયમલ થયા છે અને ખેડૂતો પાયમલ થયા તેમ છતાં જગતના તાતને સામૂઝવા કોઈ તૈયાર નથી તેમ છતાં સર્વેની કોઈ જ કાર્યવાહી કરવામાં આવી નથી ત્યારે હાલ પૂરતું તો ધારાપત સભ્યશ્રી મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે પરંતુ અગાઉ સર્વેની કામગીરી કેમ હાથ ધરવામાં આવી નથી ધારાસભ્ય શ્રી રજૂઆત કરી નથી ખેડૂતોને વળતર ગુજરાત સરકારની યોજના મુખ્યમંત્રી કિસાન સહાય યોજના હેઠળ વળતર ચૂકવવામાં આવે તેવી માંગ અગાઉ સાતના આઠ તારીખે પણ કરવામાં આવી હતી ખેડૂતો દ્વારા તેમ છતાં પણ હજુ સુધી સર્વે થયો નથી ત્યારે આ બીજી વખત કમોસમી વરસાદ પડ્યો છે ત્યારે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે ધારાસભ્યએ ખેડૂતોને વળતર ગુજરાત સરકારની યોજના દ્વારા આપવામાં આવે અને છેલ્લા ત્રણેક વર્ષથી આ યોજના જાહેર કરવામાં આવી છે તેમ છતાં છેલ્લા ત્રણ વર્ષમાં કમોસમી વરસાદી માવઠું સાત વખત ખાબકી ચૂક્યું છે અત્યાર સુધીમાં તેમ છતાં પણ યોજના હેઠળ ખેડૂતોને સાતે સાત વખત માવઠું થવા છતાં ખેતી બગડવા છતાં પાક નિષ્ફળ જવા છતાં પણ સરકારે એક પણ રૂપિયાનું ગુજરાતના ખેડૂતોને વળતર ચૂકવ્યું નથી માત્ર કાગળ પર જ યોજના છે સરકારની ખેડૂતોને વળતર ન ચૂકવવા માટેની યોજના બની ચૂકી છે આ યોજના ખાલી શોભાના ગોઠિયાની યોજના છે જાહેરાત કરીને મોટી મોટી યોજનાઓના મોટા મોટા ઉદઘાટન કરવાના ખાતમુહૂર્ત કરવાના પણ હકીકતમાં કંઈક જુદું જોવા મળી રહ્યું છે ખેડૂતોમાં ત્રણ વર્ષથી એક પણ રૂપિયો વળતર ખેડૂતોની યોજનામાં મળ્યો નથી ત્યારે સરકારની ગાઈડલાઈન મુજબ ચૂકવણી કરવામાં આવતી નથી સમગ્ર દેશમાં પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના અંતર્ગત ખેડૂતોને લાભ વળતર મળે છે ત્યારે ફક્ત ગુજરાતના જ પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના ખેડૂતો માટે કેમ બંધ કરવામાં આવી છે અને તેની અવેજીમાં મુખ્યમંત્રી કિસાન સહાય યોજના લાગુ કરવામાં આવી છે આમ દોહોર્ય રવૈયો સરકારે કેમ અપનાવ્યો છે જે છેલ્લા ત્રણ વર્ષમાં સાત વખત કમોસમીથી વરસાદ પડ્યો કમોસમી માવઠા થયા અને ખેડૂતોનો પાક બગડ્યો નિષ્ફળ ગયો છતાં પણ ખેડૂતોને એક પણ રૂપિયાનું આ યોજના મુખ્યમંત્રી કિસાન સહાય યોજના ગુજરાતની યોજનાનું એક પણ રૂપિયાનું વળતર ચૂકવવામાં આવ્યું નથી ત્યારે સરકારમાં ભાજપના જ ધારાસભ્ય હવે પત્રો લખી રહ્યા છે ભારત ભાજપના કુલ એકસો ને છપ્પન ધારાસભ્યો છે અને ઉપરાંત અન્ય અપક્ષમતી ચૂંટાયેલા પણ ધારાસભ્યો છે આમ સ્પષ્ટ બહુમતી એક હથ્થું સત્તા વિપક્ષ વગરની સરકાર છતાં પણ ખેડૂતોને કેમ મદદ નથી કરતી અને ધારાસભ્યોને કેમ પત્ર લખવા પડે છે તે પણ એક સવાલ છે ત્યારે અગાઉનું જે બજેટ મંજૂર કરવામાં આવ્યું અને ત્યારબાદ વિધાનસભા ચાલી શું તેમાં ખેડૂતોના પ્રશ્ન નહીં ઉઠાવવામાં આવતા હોય તે પત્ર લખવામાં આવી રહ્યા છે મુખ્યમંત્રીને શું મુખ્યમંત્રી ખેડૂતોની વેદના નહીં જાણતા હોય તેવા સવાલો હવે ખેડૂતોમાં ઉઠી રહ્યા છે હવે વિપક્ષ તો છે નહીં તો વિરોધ કરે તો કરે કોણ તેવો પણ સવાલ છે જેને લઈને એક તરફી ટ્રિપલ એન્જિનની સરકાર નીચે પણ નગરપાલિકા તાલુકા પંચાયત જિલ્લા પંચાયત રાજ્ય સરકારને ગુજરાત સરકારને કેન્દ્રની સરકાર એમ ચોપ ચાર એક બાજુની સરકાર હોય બધી બાજુની સરકારો હોય એક જ તરફની સરકાર હોય ત્યારે આ રીતે ધારાસભ્યો મુખ્યમંત્રીને પત્ર લખીને ખેડૂતોની વેદના જણાવી રહ્યા છે હકીકતમાં સર્વે કરવામાં આવતો નથી અને ગુજરાત સરકારની મુખ્યમંત્રીની યોજના જે છે કિસાન સહાય યોજના મુખ્યમંત્રી તે યોજના ફારસ રૂપ નીપડી છે અત્યાર સુધી એક પણ રૂપિયો ખેડૂતોને મળ્યો નથી વળતરનો સાત સાત માવઠા ખેડૂતો સહન કરી ચૂક્યા છે પાક નિષ્ફળ ગયો છે રવિ પાકમાં કેટલાય પાકો ગુજરાતના અનેક જિલ્લાઓમાં આવી પરિસ્થિતિ નિર્માણ પામી છે ત્યારે આ પરિસ્થિતિને પહોંચી વળવા માટે હવે લિફાપોતી થતી હોય તેમાં પ્રમાણે આવેદનપત્રો આપવામાં આવી રહ્યા છે અને તે જ પ્રમાણે પત્રો લખી અને સંતોષ માનવામાં આવી રહ્યો છે ત્યારે હવે આવનાર સમયમાં ખેડૂતો માટે કઈ યોજના સાર્થક નીવડશે તે જોવાનું રહ્યું